विद्यार्थी मित्रों जय श्री कृष्ण कलर मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ 5 આજનો આપણો વિષય છે આસપાસ ઓકે તો આસપાસ વિષયની અંદર આપણે આજે નવું ચેપ્ટર જે કઈ છે શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર ચેપ્ટર નંબર કયો છે ચેપ્ટર નંબર 4 કેરીઓ બારે માસ એટલે કે હવે આપણે આ ચેપ્ટરની અંદર કેવી વાત કરશું એ તમને થોડું કહી દઉં તો કે આ ચેપ્ટરની અંદર આપણે જે કઈ આપણે ખાવાની વસ્તુઓ છે बगड़ी जाए तो अपने के खबर पड़े ओके तो जय बजार वस्तु खरीदवा जाइए ओके तो वस्तु खरीदवा जती वक्त अपने कई कई वस्तु ध्यान रखे तो आ बदी वस्तु खराब थी गये बटाटा नो शाक है स्वाद खराब
જોવાના છે તમને કીધું છે કે તમારે તમારા રસોડાની અંદર જોવાનું છે બરાબર તો કરવાનું છે તમારે તમારા રસોડાની અંદર જોવાનું છે હવે રસોડાની અંદર શું જોશો તો તમને કીધું છે કે કયો ખોરાક છે એ પહેલું તમને આપેલું છે કે 2-3 દિવસમાં બગડી જાય છે બરાબર તો 2-3 દિવસમાં બગડી જતો ખોરાક તો 2-3 દિવસમાં બગડી જતો ખોરાક કયો થશે દૂધ બરાબર 2-3 દિવસમાં બગડી જાય ત્યાર પછી લીલા શાકભાજી ઓકે દૂધ લીલા શાકભાજી માછલી બરાબર દૂધ લીલા શાકભાજી માછલી આ સિવાય જે કંઈ ફળ છે બરાબર આ બધું શું થાય છે 2-3 દિવસની અંદર જે કંઈ છે બગડી જાય છે ત્યાર પછી તમને કીધું છે કે 1 અઠવાડિયા સુધી બરાબર 1 અઠવાડિયા સુધી સારું રહે ને અઠવાડિયા પછી બગડી જાય તો 1 અઠવાડિયા સુધી સારું શું રહે તો બટાટા બરાબર અઠવાડિયા સુધી સારું શું રહે તો બટાટા રહે છે આ સિવાય જે કંઈ આપણું ડુંગળી છે બરાબર બટાટા છે ડુંગળી ડુંગળી તો જોકે આપણે 2-3 મહિના સુધી પણ એમને સાચવી શકીએ 1 અઠવાડિયામાં આવી ગયું બટાટા આ સિવાય જે કંઈ આપણે મીઠાઈ છે બરાબર બધી જ મીઠાઈ પેંડા છે કાજુકતરી છે ઓકે પછી બીજી કંઈ ખાવાની મીઠાઈ છે બધી મીઠાઈ છે માત્ર ને માત્ર અઠવાડિયા સુધી સારી રહે છે ઓકે ત્યાર પછી શું થાય છે બગડી જાય છે નેક્સ્ટ તમને કીધું છે કે વર્ષ દિવસ સોરી મહિના માટે સારી રહે બરાબર તો મહિના માટે સારી રહે એવી કઈ કઈ વસ્તુ છે તો આપણને ખબર છે ડુંગળી છે લસણ છે બરાબર શું આવશે ડુંગળી છે એ સિવાય લસણ છે એ સિવાય છે જુદા જુદા છે ને અથાણા છે બરાબર આ સિવાયના જે કઈ મરી મસાલા છે આ બધી વસ્તુઓ છે એ ક્યાં સુધી તો કે મહિનાઓ સુધી સારી રહે છે ઓકે નેક્સ્ટ હવે તમે કીધું છે કે તમારા મિત્રની યાદી જુઓ અને વર્ગમાં એમની ચર્ચા કરો હવે તમે જે યાદી બનાવી છે એવી જ યાદી તમારા મિત્રોએ બનાવી હશે બરાબર આ 2-3 દિવસ માટે પછી એક અઠવાડિયા માટે અને આ શના માટે છે એકાદ મહિના માટે ઓકે તો તમે જે કઈ યાદી બનાવી છે એવી જ યાદી તમારા મિત્રોએ બનાવી હશે અને તમારે એમને બંનેને સરખામણી કરવાની છે તો હા અમારા જે કઈ બંને મિત્રો છે એમની યાદી છે આવે છે બરાબર સરખી એટલે કે એમને મળતી આવે છે એકાદ દિવસ પણ તેમ હશે ત્યાર પછી શું તમારી આ યાદી છે બધી જ ઋતુઓમાં સરખી રહેશે જો સરખી નથી રહેતી તો એમાં શું બદલાવ આવે છે તો આપણને ખબર છે કે જ્યારે આપણે ઉનાળો છે અને ચોમાસું છે બરાબર વરસાદની સીઝન છે કયું તો કે ઉનાળો અને ચોમાસાની જે ઋતુ છે એમાં ચોમાસાની ઋતુમાં શું થાય છે ખોરાક ઝડપથી બગડી જાય છે શું થાય છે ખોરાક છે ઝડપથી બગડી જાય છે કેમ તો કે ઉનાળામાં શું હોય છે ઉનાળામાં શું હોય છે ગરમી હોય છે ગરમી એટલે કે જે કંઈ તાપમાન છે તાપમાન શું થાય છે વધે છે ઓકે તો એના કારણે આપણને ખબર છે કે દૂધ છે ઘણી વખત બગડી જાય છે આ સિવાય છે કંઈ દૂધની બીજી વસ્તુઓ છે પણ બગડી જાય છે કેમ તો કે અહીંયા તાપમાન શું છે વધારે છે ઉનાળાની પણ જો આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની અંદર શું હોય છે ભેજવાળું વાતાવરણ બરાબર હવે તમને એમ થાય કે અહીંયા તો ઠંડુ તો હોય ને અહીંયા તાપમાન વધતું તો એટલે બગડી જતું તો અહીંયા તો ઠંડી હોય પણ ઠંડી હોવાની સાથે અહીંયા જે કંઈ વાતાવરણ છે કેવું છે ભેજવાળું વાતાવરણ છે ઓકે એટલે માટે એ ભેજવાળા વાતાવરણની અંદર જે કંઈ ખોરાક છે બગડી જાય છે અને જે કંઈ શિયાળાની ઋતુ છે બરાબર એ શિયાળાની ઋતુમાં ખોરાક છે એ લાંબો સમય સુધી ઓકે ખોરાક છે એ લાંબો સમય સુધી સારો રહે છે ઓકે તો ઉનાળામાં અને ચોમાસામાં ઝડપથી બગડી જાય છે અને શિયાળામાં ખોરાક છે એ સારો રહે છે હવે તમને કીધું છે કે જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો તો જ્યારે અમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે અમે શું કરીએ છીએ તો કે માટીનો ખાડો ખોદીએ છીએ બરાબર એક મોટો જે કંઈ ખાડો છે ખાડો ખોદીએ છીએ અને એની અંદર એમને શું કરીએ છીએ જમીનમાં દાટી લઈએ છીએ અથવા તો જમીનમાં દાટીએ છીએ અથવા તો બીજું આપણે શું કરીએ છીએ તો કે એમને કચરા પેટીમાં નાખીએ છીએ જ્યારે
તમને શું કરીએ છીએ કચરા પેટીમાં નાખી દઈએ છીએ. ત્યાર પછી તમને કીધું છે કે દાદી છે, દાદી બ્રેડ ખરીદ કરવા છે. ઓકે, જે કઈ દાદી છે એ દાદી શું કરવા ગયા છે, બ્રેડ ખરીદવા માટે ગયા છે. અને જેવા એ બ્રેડ ખરીદવા માટે ગયા તે તરત જ તેમણે જે બ્રેડ નું પેકેટ છે પાછું આપી દીધું. બરાબર, બ્રેડ નું પેકેટ છે પાછું આપી દીધું. કેમ પાછું આપી દીધું? તો કે બ્રેડ ના પેકેટ પર એમને શું જોવા આપ્યું, પેલા તો એમને બ્રેડ નું પેકેટ ખરીદ્યું એટલે બ્રેડ ના પેકેટ પર એમને તારીખ જોઈ. બરાબર, બ્રેડ ના પેકેટ પર જેટલી તારીખ હતી એ તારીખ શું હતી, બાફર માં યોગ્ય નહોતી, એટલે કે તારીખ છે જતી રહી. ઓકે, એટલે કે જે તે વસ્તુ અંદર છે એ બાફર માં યોગ્ય નહોતી. ત્યાર પછી એમને જે તે બ્રેડ નું પેકેટ છે, બ્રેડ ના પેકેટ પર શું જોવા મળ્યું, લીલા રંગના ટપકા જોવા મળ્યા. એટલે કે ત્યાં શું લાગી ગઈ હતી, ભૂખ લાગી ગઈ હતી. આ ઉપરાંત જે તે બ્રેડ છે કડક થઈ ગઈ હતી. ઓકે, તો એટલા માટે દાદીએ છે બ્રેડ નું પેકેટ એમને પાછું આપી દીધું.